અમારા ગઢડાના બસ સ્ટેન્ડ પર બોર્ડ માર્યું છે, બોર્ડ પૂછ પરછ વિભાગ, એટલે એને ખાલી બસનું જ પૂછવાનું હોય. પમદી એક વ્યક્તિ ગયો, ખોળનું શું હાલે, ખાંડમાં કાંઈ ઘીટ્યા, તેલનું શું હાલે છે, એટલે કે ભાવ હું કેમ પૂછો છો, તો કે તમે લખ્યું છો ને પૂછપરછ વિભાગ, ગમે ગમે પૂછવી. ઓલે બોર્ડ ફેરવીને કહ્યું, અહીંયા કોઈ કોઈ જાતનું કાંઈ પૂછવું નહીં. તો એક વ્યક્તિ ગયો, અહીંયા પહેલાં લોકો શું પૂછતા, ઓલો બોર્ડ કાઢીને ઘેર્યો ગયો, વાંહે પીટ્યા, તમે ઓલે બોર્ડવાળા છો ને, તમે ઓલે બોર્ડવાળા છો ને. એટલે હાસ્ય છે ને એવું છે, અને આસન છે આપણે ઋષિ પરંપરા છે, પણ ફાવે તો કરવા. એક જણો હમણાં આમ નામ કરતો, બધા કયું આસન છે, કે દુશાસન, બહુ ઓસાન ખબર પડશે, મોડે મોડે લાઈટ થાય. અમુક જો આ દાંત નહીં કહેટે ઘરે બાથરૂમ થાય, પણ આવું સરસ મજાનું ઓડિયન્સ પ્રેમથી સાંભળવું હોય, તમને સૌરાષ્ટ્રનો દુહો યાદ આવી જાય કે પાદરમાં જમીને બળદિયા કાળા, વઢકણી બાયડીને ગામમાં હાળા, એટલું ને જો દિવાર ક્યાંવાળા, ઝાઝો જીવજો તમે કાયાવરણવાળા, નકર મરી જાય ગાવાવાળા. ખાખી પીને વાલે કે ભાઈ સિગરેટ નહીં પીતે, ઠૂઠા મિલ જાતે તો આખી નહીં પીતી. આ યુવાનો બધા જો, આ યુવાનોની મજા છે. એમ ઘેરે બેઠા હતા, બહાર ધડ ધડ અવાજ આવ્યો, એટલે શેનો અવાજ આવ્યો, મને કે મોટર ખોંચા વળી, એમાં એટલો બધો અવાજ થોડો હતો કે ખોંસો નહોતો. હમણાં એક જણો મને મળ્યો હાઈવે ઉપર, તે બેસીને જીપ જલાવતી હતી, મેં કે સુખદભાઈ ઉભા રહ્યો, મેં કે સુખદભાઈ ધામેલિયા, મેં હા, મને કે મેં કામ શું, કે મારા મોબાઈલમાં વાત કરો, મેં તારો મોબાઈલ છે ને હું કામ વાત કરું, કે મારું નામ દોસ્ત કે એ લોકો મૂકી દેશ. મેં તને એ લોકો શું કહેતા, કે લોકો કોણ બોલે, તું શું કહેતી, કે મૂકો મૂકો, મૂકાય વાત કરે, આપણે શું કરે મૂકો છે. મને સુખદભાઈ અઠવાડિયા પહેલા મને હડકાયું, કૂતરું કવડી ગયું, તેમાં એમાં શું થયું, મને કે મજા આવી ગઈ, જામી ગયું. મેં હડકાયું કૂતરું કે એમાં મજા આવી, મને કે એને દાંત નહોતા, સેન્ડવિચ મસાજ થઈ ગયો. મેં કીધું ઉડ એમ ન કરે, કે ઉડતો 20 ફૂટ આખું થઈને કર્યું, ઉડ કે કવડી ગયું, કે હવે તો ઘરે નીકળું શરૂ કરું, ઉડ ઉડ થઈ ગુજરી આખા રહે. અમારા કલાકારોને કંઈ જેવી તેવી પરિસ્થિતિ નહીં થતી, એક ગામમાં અમે ગયા ને, તો એક ભાઈએ જાહેરાત કરી કે સુખદીભાઈ ધામેલનું સ્વાગત આપણા ગામના સરપંચ સાહેલ ઓઢાડીને કરશે. સરપંચ સાહેલ લઈને ઊભા રહે, પણ ઓઢાડે જ નહીં, અડધી કલાક થઈ, મેં તો ઓઢાડી દો ને, કે હું ઈજા પછી ઓઢાડું ને, એટલે ત્યાં હું લાંબા ડીલ કરવા મારે. એટલે એજ્યુકેશન બહુ અમુક અમુક જગ્યાએ ઘટે છે. આ પાદર તમે એક મામાને જોવો ને, એક મામાને આખા મોહળને ખબર પડે કે આનું મોહળ કેવું છે, એક કાકાને જોવો આખા કુટુંબને ખબર પડે કે અમારે રોન કેટલા કાઢતા, અને એક ગામનો સોરો ને ગામનું પાદર જોવો એટલે આખા ગામની ખબર પડે, કંઈક રીધિ સીધી બીધી ત્યાં જ બેઠી હોય, ઊંધા સાંપા ખોલી ખોલીને બેઠા, હાલ લે ખટારો ઊંધો ગયો, એટલે ખટારો ઊંધો નહીં ગયો, સાંપ ઊંધું છે. હમણાં અમારે સ્કૂલમાં છોકરા શરૂ ક્લાસે ડર્ટી પિક્ચર જોવા આવી ગયા, તો સાહેબે પાછા બોલાવ્યા, શરૂ ક્લાસે ડર્ટી પિક્ચર જોવા શા માટે ગયા, તો છોકરા કે તમે નથી કીધું છેલ્લા વર્ષોમાં વિદ્યા ઉપર ધ્યાન આપવાની જરૂર છે. બોલવાને હું કહો, હમણાં એક છોકરો મને મળ્યો, મેં કે સુખદભાઈ પ્રેમ લગ્ન કોઈ દી કરાય જ નહીં, લવ મેરેજ કરાય જ નહીં, કોઈ દી આ ધંધો ન કરાય. લવ મેરેજમાં વાંધો હોય, મને કે પ્રેમ લગ્ન કોઈ દી ન કરાય, આ ધંધો જ ન કરાય. લવ મેરેજ ત્યાં શું લેવા કર્યા, તને છોકરીમાં એવું લાગ્યું શું, તો કે મને લટ બહુ ગમી ગઈ, તો મેં લટ કાપીને ખિસ્સામાં નાખી દેવાય ને, આખો મુદ્દો હું કામ લેવો, હા આખું સહન કરવું પડ્યું ને, એક લટ કે. અને આ તો તમારે રિવાજ એ બહુ સારા હો, તમે ફેસિલિટીમાં જીવો છો, હવે તમારે અમેરિકા લંડન જવાની જરૂર નથી, આ એટલા સરસ મોલ બની ગયા. હા આપણા વડીલો ન જ કહેતા 25-30 વર્ષ પહેલાં, અમારી વખતે કેટલી 10 રૂપિયામાં વસ્તુ આવતી, પણ એ વખતે સીસી કેમેરા નહોતા ને, અડધું ચોરી આવતા હતા, 10 રૂપિયામાં શું આવે. અને આ બધાને મોટા તેજ મારે છે, એનું કારણ હું ફિલ્મ જોતા નહીં તેટલી, એમાં ગુજરાતી ફિલ્મ તો જોવા જ નહીં, જો વિકાસ કરવો હોય તો. તમે 200 હિન્દી પિક્ચર જોવો ને 1 ગુજરાતી પિક્ચર જોવો, પણ હિન્દી પિક્ચર અંદર હીરો કંઈક ધંધો કરતો હોય છે. અમારે ટોકીસ જ બંધ થઈ ગયા હોવ ફિલ્મમાં, એમ ટોકીસવાળાને પૂછ્યું શું ટાઈમ છે, તે અમને પૂછે તમારે ક્યારે ટાઈમ છે, અમારે ટાઈમ હતો મશીન હેન્ડલ મારે હો. હવે ડીઝલ મશીન તો ટોકી ચાલે, આમ શોલે ફિલ્મ ગમે એવું જાય, એના પર ડીઝલ ખૂટે, તો ગબર જવો ગબર ઢીલો કાલિયા તેરા ક્યાં હોગા, હા ડીઝલ નાખો ડીઝલ નાખો, કે
હમણાં મેં પિક્ચર જોવા ગયા વડોદરામાં, હારા મારી મને હરીશે કે હાલો મારી હારે કે તમે ચાલો મલ્ટીપ્લેક્સ સિનેમામાં ટિકિટની લાઇનમાં ઊભા. મેં હરિભાઈને કીધું મારે થૂંકવું છે, મેં દાગલાવાળાને ખોટમાં થૂંકી જાઉં તો કે એને ખબર પડી ગઈ તો મેં તમને પડી. હું ત્રણ વાર થયું કે મને કે એક રહેતો થઈ ગયું છો બધું કે ત્યારે નાનું છોકરું લીધેલું 200 રૂપિયા આના લાગશે તો કે આનું શું કરવું. મેં થેલીમ નાખી દઉં છોકરાને, થેલીમ દીધું ટોકીસમાં જતા ટોકીસ વાળો કે થેલીમ શું તમે ખોટું બોલ્યા, તમે ટિફિન થાય ટિફિન બોલો ટોકીસ લોકો વાંધો ને હું તો ડાળ ડોળા એટલે કહું છું. એ 200 રૂપિયા દીધા તો મને મારો મિત્ર મને કે હંકળાયશ બહુ, મેં તારી એકને જ કેમ હંકળાશે, ભાઈ મેં ખુરશી કોઈ લેલી જ નહીં, પટ્ટી ઉપર બેઠેલો પટ્ટી ઉપર. આ તો તમારે વડોદરા ના બાજુ ભાઈઓ વોકિંગ કરે, બહેનો વોકિંગ કરે, પણ ભાઈઓને વોકિંગ ખબર કરે બહેનો, એમાં જોજો ભાઈઓ જેટલા વોકિંગ કરે છે ને ટેન્શનવાળા, કેમ કે કોકને કોકના પેમેન્ટ પાકવાના હોય, નોકરીનું ટાઈમ એટલે પછી હિસાબ માયલા જતા હોય એમના, કોનું બૂસ મારું કોને ગોળ્યું ભાઈ એમના. અને બહેનોને કોઈ જાતનું ટેન્શન, એક્સનના બૂટ એની ઉપર જીન્સ એની ઉપર ટીશર્ટ આમ જતા હોય, લાપતા ઉડીને કહે કે પપ્પાને વહી જાય નહીં આ. અને બહેનો વોકિંગ કરે ભાઈ હાઈટ નહીં જ વધતી, આડા ફાટે છે આડા. અને એવા શરીર સામે, એવા શરીર સામે માથું એવડું ને એવડું રહે શરીર વધે, તે દૂરથી તમે જોવો ને તમે નાના એવા ગોળા માથે ભૂજારું ઢાંક્યું શકું આમ એવું લાગે. અમારા ગઢડાના બસ સ્ટેન્ડ ઉપર એક બોર્ડ માર્યું, એક મશીન મૂક્યું છે મશીન, એ મશીન ઉપર તમે ઊભા રહ્યો એટલે મશીનમાંથી અવાજ આવે 25 કિલો 30 કિલો 60 કિલો તમારું વજન બોલે. એમ એક બેન જાડા મશીન ઉપર ચડી ગયા, મશીન રાઈડ નાખી ગયું, એ કે બધા ઘેરે સડોમાં ખાલી પડોશો એ હોવા ગરમ વજન બતાડ્યું બોલો. એક ભાઈ મને પૂછતા મને કે માથામાં ટાઇલ કેમ પડે, ધીસ ઇઝ ટાઇલ, મેં આપણી માં આપણી જનતા માથા ઉપર હાથ ફેરવે ટાઇલ પડે નહીં, વાળ ખરે નહીં, ટાઇલ પડવાની શરૂઆત ક્યારે થાય આપણું બૈરું, માથે હાથ ફેરવતો જ પૂછતો છે સોનાનું શું હાલે છે, ગેસના બાટલા ખૂટ્યા ઘઉં લાવવા માંડે ટાઇલું પડવા હું તમને. અને આ તમારા જો રિવાજ કેટલા સરસ આવી ગયા, અમે એક રિસેપ્શનમાં વડોદરામાં આવ્યા હતા તો અમારા ગામડાવાળા બિચારા બહુ પાંચરણ આમ એજ્યુકેશનવાળા નહીં, તો કાચું સલાડ મૂકેલું કાંકડી ટમેટાને એવું રિસેપ્શનમાં, તો અમારા ડોહલા પાછા આવી લે મેં ખાવું નથી, તો કે 9:30 થયા તો જે વઘાર્યું નહીં, મેં ઓલ પાસે કેટલું હું તમે ખાઓ. એક રિસેપ્શનમાં ગયા જેને આઈસ્ક્રીમ આપે ને ચાંદલો કરો, મેં કેમ ચાંદલો કરો તો કે બીજે લઈ ન જાય લે. એક રિસેપ્શનમાં ગયા એક જણો મીઠો દોડવા મને કે રબડી ખાતા નહીં ખાટી છે, રબડી ખાતા નહીં ખાટી છે, મેં તો રબડી નથી ઘટી છે. હમણાં એક લગ્નના રિસેપ્શનમાં ગયા તો આખી કેરી આપી, એટલે આખી કેરી શું લેવા આપી, મને રસોઈને થોડુંક મોડું થાય એમ છે ગોળે ગોળીને ખાઓ, તો આમ કેરી ગોળતો હતો ગોટલું છેટક્યું, તે જે ભાઈના છોકરાના લગ્ન હતા એના કોટના ખિસ્સા વીવી ગયું, અને એને બરોબર મોબાઈલ આવ્યો, એને ગોટલું આમ ઉપાડ્યું ખિસ્સામાં, ઓ હો હો મોબાઈલ કવરેજ કવરેજ થઈ ગયો હશે, મોબાઈલ નથી ગોટલું છે આ. અને હું અહીં બોલતો હોય ને તબલાવાળા દાંત કાઢે, આ બેન્ઝોળો દાંત કાઢે, કલાકારની સફળતા કહેવાય, કે આ લોકોને દાંત આવે જ નહીં, આ રોજ અમારે હારે હોય, જ્યારે કથામાં સીતાજીની વિદાય કરે તે તબલાવાળો રોતો હોય, મહિના 5 કથા હોય 5 વાર રોવે, તે હું સીતાજીને વળાવે એટલે રોવે, આગલા ઈશા ભાટું રોતો હોય કે ઓલી કથામાં એટલા કાપ્યા તો આમાં કેટલા કાપશે. હમણાં એક જણો મને કહેતો સુખદીભાઈ મોબાઈલમાં બધું ધીરું ધીરું સંભળાય છે, મેં રિલાયન્સનો હોય છે, અરે લેઠા હે. હમણાં અમારા ગુરુકુળ પ્રોગ્રામ હતો, ગુરુકુળ તો સંતો ક્યાંય રોકાઈ જાઓ હવે ગઢડા જાયજો, એમ રાતે રોકાણ હવે હું વહેલો જાય ગયો, વહેલો જાય ગયો, અમે આળે કહી, એમાં 6-7 જણા નીકળ્યા, સ્વામીને મેં પૂછ્યું આ કોણ સાહેબ, મને કીધું બધા કરોડોપતિ માણસો છે અને રોજ થોડું થોડું વોકિંગ કરે છે, શરીર માપે રાખવા માટે હાલે જ, તો મેં એમ ભલે તાણ માર્યા એમ એને હારેલું, એ કેમ ને ઓળખાય એમ લુખે સીવી એમ, એમ એની હારવા આવેલા સરખે જ સર્કલ આવ્યું તો એમ એને પૂછ્યું કે મેં તમે વોકિંગ કરો, કે ના મેં તો અંબાજી આઈલેન્ડ આવી, તમે 8 કિલોમીટર હાલી ગયા, હવે 8 કિલોમીટર હાલ્યા રિટર્ન 8 કિલોમીટર 16 કિલોમીટર હાલ્યું, અમારે પાછું પૂછ્યું આવું, મેં આ ખાધ્યા સિવાય ન હલાય કીધું, એટલે 7 કલાક ની કુળ દેવી ગાંઠિયા ઉરાપુરા, તો મેં કીધું હાલો ગાંઠિયા ખાઈ લેવી, 8 કિલોમીટર રિટર્ન પાછું નહીં વળાય, તો મેં ઓલા ઓટોમાં કીધું 250 ગ્રામ ગાંઠિયા આપ, મરચા આપ અને 3 ચા આપ, હજી મેં ગાંઠિયા ખાવાની શરૂઆત કરતા કે ભિખારી સલામ મારી એમી સલામ મેરી હેમી, તો ભીખરી વળી મેં દાંતારી બતાડે, મેં કીધું ગાંઠિયા ખાવા, તો કે આવો તમે ખવરાવત ખાવી, મેં 250 ગ્રામ ગાંઠિયા ભીખરીને આપી દો, 250 ગ્રામ ગાંઠિયા ભીખરી ખાઈ ગયો, 250 એમી ખાઈ ગયા, કે ઊભા થયા પછી ખબર પડે બધા નાઇટ ડ્રેસ પહેરેલા ખીસું જ નહીં, તમે આમ નામ કરતા હતા ને તો ભીખરી ઓળખી ગયો, એ કે નથી
ભાઈ એવું નથી, અમે એવા માણસો નથી. આ નાઇટ ડ્રેસ પહેર્યા અમને ખબર નથી એટલું બધું હાલવું પડશે, અને અમને ખબર નહીં. તો કે ભીખારી કે ભલામણ એમાં શું મૂંઝાઈ ગયા, તમે કહેતી અમદાવાદ આવો. મેં રેલવે સ્ટેશન ઘણું ભેળું કર્યું છે, હું બિલ સૂકવી દઉં. ભીખારી અમારા બિલ સૂકવ્યા ને અમારો મગજ વહેવું. આ ભીખારી આપણા બિલ સૂકવે? ભીખારી કીધું, ભાઈ તું અમને એવા માણસ ન સમજતો, તું રિક્ષા બાંધી લે અને હાલ મારી અરે. ભીખારી કે સાન કાંઠિયાત બરોબર છે, રિક્ષા રહેવાઈ દો. પણ મેં તમે કલાકાર સાવી કે ભીખારીના ગાંઠિયા ખેંચાય કલાકાર જ હોય.